આવે છે. રુજાન મેડમ, ખાસ કરીને યુવાનોની વાત કરી, મહિલાઓની વાત કરી, થોડી થોડી આ એક સેક્ટર એવું છે કે જ્યાં સૌથી વધારે યુથ છે આપણે ત્યાં. મહિલાઓ પણ ખાસ કરીને આટલા બધા વર્ષો સુધી આપણે બજેટ પછી બજેટ બહાર પાડીએ છીએ, પણ ક્યાંક ને ક્યાંક એમની સ્થિતિ જે હોવી જોઈએ એ સ્થિતિ સુધરી નથી. આઈ એમ ટોકિંગ અબાઉટ ધી ગામડામાં રહેતા અથવા તો જેની વાત, એ હજુ સુધી અપ ટુ ધ માર્ક નથી. આંગણવાડી કાર્યકરોની વાત કરીએ આપણે, કે જે કોઈ બહેનો આવા નાના નાના વ્યવસાયો સાથે અથવા તો નોકરીઓ સાથે સંકળાયેલી છે, ક્યાંક એમના માટે કંઈક કરવાની કોશિશ આ બજેટમાં? હા, એ લોકોની આઈ થિંક કંઈક સેલરી થોડી વધારી છે અકોર્ડિંગ ટુ ધ સ્લેબ્સ. બીજું, આંગણવાડી બહેનો જોડે જોડે લોકોએ જે આંગણવાડીની છોકરીઓ દીકરીઓ ભણવા આવતી હતી, એટલે બાળકો, તો એ લોકોના કંઈક યુનિફોર્મ્સ બી એ લોકોએ ડબલ કર્યા છે. પહેલા કંઈક બે અપાતા હતા, બે સેટ કર્યા છે 3 થી 6 વર્ષમાં. અને પણ કમિંગ બેક ટુ ધેટ મેઇન પોઈન્ટ, કે એક બીજી સારી વાત કહી દઉં. સારી વાત છે કે ભાઈ જે માલ ન્યુટ્રિશન, એટલે આપણે માલ કુપોષણ, કુપોષણ તો બહુ મોટો પ્રોબ્લેમ છે બાળકોમાં, માતાઓમાં, દીકરીઓમાં, બધામાં. તો હજી એ લોકો એમાં જે આઉટલે 9 ના, એટલે 1000 કરોડ એપ્રોક્સ કર્યો છે આઉટલે, કે ભાઈ આ લોકોને આટલાનું હવે માલ ન્યુટ્રિશન માટે જે રીતે પૌષ્ટિક આહાર અપાય એના માટે. એટલે બીજી 2-3 સ્કીમો છે કે ભાઈ સખી યોજના. સી, આઈ ઓલવેઝ લાઈક ટુ એડ યર કે સ્કીમો તો આપણી પાસે બહુ સરસ સરસ છે, પણ જેટલી, કારણ કે એક પોઝિટિવ પોઈન્ટ બી કહું છું આમાં ખાસ, કે જે મા વત્સલ્ય સ્કીમ છે, જેમાં પહેલા 2 લાખથી હવે 3 લાખ રૂપિયા કર્યા, અને સામે 3 લાખ રૂપિયાનું એ લોકોને મેડિકલ એડ બી મળી. અને જે સિનિયર સિટીઝન માટે સ્કીમ છે એ બહુ જ સારું કર્યું છે, કારણ કે જે રીતે આજના તારીખમાં જે સોકોલ આધુનિક જમાનામાં જે છોકરાઓ પોતાના પેરેન્ટ્સને સંભાળતા નથી, સિનિયર સિટીઝન, ધીસ ઇઝ, અને ચાલે છે, બહુ સરસ ચાલે છે. પણ અનફોર્ચ્યુનેટલી આજે માલ ન્યુટ્રિશન વાળી આજે એવું એટલે કમ્પેર કરતી હતી, એટલી સરસ નથી ચાલી રહી. એટલે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે આપણે 1000 કરોડ મૂક્યા છે, સિન્ક્રોનાઇઝ કરવાની જરૂર છે. ના, 1000 કરોડ ને વ્યવસ્થિત યુઝ કરવાની બહુ જરૂર છે, કારણ કે મેં કહું ને કે અગર ઓન ધ આઉટસેટ, અગર હું ફર્સ્ટ ટાઈમ આ બજેટ જોઉં, કોઈ વાત ના કરું, ફર્સ્ટ ટાઈમ જોઉં તો મને બહુ જ સરસ લાગે, હું વાહવા વાહવા કરું કે અરે વાહ આટલું બધું, અરે વાહ આટલું સરસ. ઇટ હેઝ ઓલવેઝ બીન અ પ્રોબ્લેમ કે એલોકેશન થઈ જાય, પણ એનું જે બે પોઈન્ટ થાય છે એલોકેશન થયા પછી, ના એક મિનિટ એમાં બી કહું છું, બે પોઈન્ટ થાય છે એલોકેશનમાં, કારણ કે હું આમાં કામ કરું છું બધી બહેનોની યોજનાઓ સાથે. એક પોઈન્ટ એવો થાય છે કે એન્ડ સુધી યોજનાઓ જતી નથી, કારણ કે એટલું બધું ચેક્સ એન્ડ બેલેન્સીસ હોય છે. ને બીજો પોઈન્ટ એટલો થાય છે કે જયારે એન્ડ સુધી જવામાં આવે, યોજનાઓ જાય છે, તો વચ્ચેથી પૈસા ખવાય છે. માની લો કે એક્ઝામ્પલ, કે મને એક્સ સબસિડી જોઈતી હોય તો મને કંઈક અંદરથી પૈસા, મારા પેપર્સ પાસ કરવા માટે મારે ભાઈ પૈસા આપવા પડે. એટલે આ બધા એક અનફોર્ચ્યુનેટ પોઈન્ટ છે જેના લીધે હું કહું છું કે કદાચ દરેકે દરેક બજેટ અને દરેકે દરેક જોગવાઈઓ સાથે આ વસ્તુ સંકળાયેલી છે. મહેન્દ્રભાઈ, દરેકની અંદર આ વસ્તુ તો થાય છે. તમે આજે સમજો કે સિનિયર સિટીઝનમાં એમને 40,000 એક પગને ઓપરેશન, બીજાને કરતો 80,000, કોને પણ, મધ્યમ વર્ગના કેટલા કયા લોકોને, ખાલી બીપીએલ કાર્ડ વાળા જ કે સામાન્ય માણસોને? 6 લાખ, એમાં 6 લાખની વાર્ષિક આવક વાળા કુટુંબને, ફેમિલીને, સિનિયર સિટીઝન હોય તો આ એને સગવડ આપી છે. બીજું, એ કોણ મધ્યમ વર્ગનો ખરો? એમાં 6 લાખની આવક એટલે મહિને 50,000 ની આવક થી એ મધ્યમ વર્ગનો માણસ.